सहजात्म स्वरूप परम गुरु भव मंडपे करि प्रीत माया सेज सुंदर पाथरी त्या नित्य सूतो गाढ़ निंद्रा मोहनी अति आचरी जाग्रत करी गुरु राज चंद्रे बोध दान करियो शरू सहजात्म रूपी सेव्य गुरु ने वंदना विधिये करू सहजात्म रूपी सेव्य गुरु ने वंदना विधिये करू। વવાણિયા માં બાળ રાજ જાતિ સ્મરણ જ્ઞાન ગયા વખતના અધૂરેથી 27મી ગાથા આપણે આવેલા કે મમતા માયા ત્યાં કરી કરે કર્મ જંજાળ સુખ દુઃખ ચગડોળે ચડી કરે દેહ સંભાળ અનંત કાલથી જીવ મમતા માયા મોહની મોહનીય કર્મના નશામાં જીવ લિસ્સી પથારી પાથરીને સૂતો છે અનંત કાલથી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન શરૂ કર્યું અનંતકાલથી ક્યારથી સૂતો છે આ જીવ પુપોદેવે પુષ્પમળાનું પહેલું વાક્ય લખ્યું છે આમ તો જાગે છે વ્યવહારમાં તો જાગતો છે આખી આખી રાત જાગે પરમાર્થમાં ભાવનિંદ્રમાં છે આ જીવ અને ભાવનિંદ્રમાં છે નિંદ્રા એટલે સર્વઘાતીની પ્રકૃતિ જીવતું મળદું બધું ભૂલી જાય ખાલી અવ્યક્ત વાસનાઓ કર્મ બાંધ્યા કરે જીવ અનંત કાળથી ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે રાચી રહ્યો છે જીવ કુપોલજી કહે છે ક્ષણ ક્ષણ કરતા અનંત કાળ વ્યતીત થઈ ગયો સિદ્ધિ થઈ નહીં સૂતો જ છે આ કુંભકર્ણ તો 6 મહિના સૂતો હતો 6 મહિના જાગે પાછો આ અનંત કાળથી સૂતો છે જાગ્યો જ નથી હજી જાગે અનંત કાળનું કામ પતી જાય એનું કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમયે જેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય આ સૂતો જ છે બધું ઊંઘમાં પડખા ફરે છે કરે છે બધું ઊંઘમાં પડખા ફરે છે સુખ દુઃખ ચગડોળે ચડે છે મમતા માયા ત્યાં કરી કરે કર્મ જંજાળ સુખ દુઃખ ચગડોળે ચડી કરે દેહ સંભાળ લગભગ તો અનંત જ્ઞાનીઓએ કહ્યું છે કે લગભગ બધા જેવો દુઃખમાં જ હોય એકંત દુઃખે જરિયેલો હોય આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે કોઈને મનનું દુઃખ કોઈને શરીરનું દુઃખ અને કોઈને ઉપાધિ આદિ વ્યાધિ સગા સંબંધી બધા એટલે આધિ એટલે મનનું દુઃખ વ્યાધિ એટલે શરીરનું દુઃખ અને ઉપાધિ સ્નેહી સ્વજન જ્ઞાતિ જાતિ દેશ રાજ એમાં આધિ તો ત્રણેયમાં છે જ કોમન સર્વસામાન્ય છે મનનું દુઃખ તો ત્રણેયમાં છે એકંત દુઃખે જરિયો લે તનુધારી કોઈને સુખિયા જે દીઠા તે દુખિયા રે જ્ઞાની પણ તીર્થંકર ભગવાન પણ મહાવિદ્ય ક્ષેત્ર 20 અત્યારે શરીરરૂપી જેલમાં છે જ્ઞાન થઈ ગયું છે એટલે એને આ દેહ મારો છે એ ભાવ નથી ગોપાલદેવ લખ્યું ને 6 પદના પત્રમાં ભક્તિનો કરતા છે માટે મારો છે એ ભાવ નથી રાગ ને દ્વેષ નથી એટલે એ અપેક્ષાએ આપણે જેવું દુઃખ છે અજ્ઞાનનું એ દુઃખ નથી જ્ઞાનીને પણ તોય 2 કરોડ કેવળી અને 20 તીર્થંકર બધા શરીરરૂપી જેલમાં છે બીજા નમુથણમાં આવે છે ને સિદ્ધિ ગઈ નામદે ઠાણમ સંપાવમ કામણમ ત્યારે આમાંથી છૂટું ને ત્યાં જઈને બેસી જાઉં હવે દયા કરવી નથી પણ પહેલાં કરી નાખેલું બંધ પડી દીધેલો સવિ જીવ કરું શાસન રસી એટલે એ કર્મ જ છે છેલ્લે એક પરમાણુ માત્રને ન મળે સ્પર્શને ત્યારે સુખી થાય જીવ આ જીવને તો દુઃખ જ છે ક્વચિત ક્યારેક પુણ્યના ઉદય એ બી હલકા પ્રકારનું પુણ્ય શાતાનો ઉદય હોય એટલે પોતાને સુખી લાગે એમાં કૃતકૃત્યતા વેધે એ 8 પ્રકારના કર્મ જ્યારે જીવ વેદે ત્યારે એને જરા પણ એમાં સુખ દુઃખ ન થાય પછી છૂટાય આ અબંધ પરિણામે કૃપાલદેવ વાત કરી છે ગૃહસ્થ દશામાં અબંધ પરિણામ 321માં અને 913માં આ તો બહુ સંકિત થયા પછીની વાત છે સંકિત એટલે વ્યવહાર સંકિત નહીં આત્મા અનુભવમાં આવે પછી અબંધ પરિણામે જીવી શકે જીવ એટલે આપણને પત્ર પ્રતિતિ રૂપે તો આપણને સંકિત પછી સમજાયા 913માં પણ તોય બુદ્ધિથી આપણે વિચાર કરીએ એટલે કુપોલદેવની આજ્ઞા છે કે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરવાથી અનંત કર્મની નિર્જરા થાય કે એને શું થતું હશે 736માં કહે છે એ ઝવેરી બજારમાં વેપાર કરતા હશે કાશીને તેડતા હશે એને શું થતું હશે લગ્નના ફેરા ફરતા હશે એને શું થતું હશે આપણને સામાન્ય રીતે શું થાય આપણને થાય છે એને થતું હશે અનંતકાળથી આ જ ખ્યાલમાં છે
એકને બંધ પડે છે અને એક છૂટે છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ કરતો નથી, બીજો ભોગ નથી ભોગવતો ત્યાં બેઠો બેઠો કર્મની વૃદ્ધિ કરે છે, તાંદુલ મત્સ્યની જેમ. શાસ્ત્રમાં દાખલો છે આગમમાં, તાંદુલ મત્સ્ય, તાંદુલ એટલે ચોખાનો દાણો, એવડો નાનો મોટા માથલા મગરમચ્છની પાપણમાં બેઠો છે. મોટું માથલું તો શું કરે, વેલ માથલી તો શાકાહારી છે, મોઢું ખોલે, ગેલન્સ પ્રમાણે પાણી જાય અંદર, શેવાળ જાય, પાંદડા જાય, નાના નાના માથલાય જાય, મોઢું બંધ કરી દે, પિચકારી છોડે, બે દાંતમાંથી બધા નીકળી જાય ઘણું બધું, બાકીનું પી જાય એનો ખોરાક. આમ તો લીલોતરી ઉપર જીવે છે વેલ માથલું. એટલો પાપણમાં બેઠો છે તાંદુલ માંથી વિચારે છે આ મૂર્ખો છે કે હું આની જગ્યાએ આવું ને તો એક કોઈ ન છોડું, આ કેટલા બધા છૂટી જાય બે દાંત વચ્ચેથી. કે શાસ્ત્રમાં વાત છે, કેવળીએ જ્ઞાનમાં જાણ્યું છે કે જે મોટો માથલો વેગન ભરીને જે પીવે છે બધા માથલાય ગળી જાય છે, અમુક છૂટીએ જાય છે, એ ચોથીએ જશે, આ તાંદુલમાં સાતમે જશે. આ કર્મ બંધ. સુખ દુઃખ ચગડોળે ચડી મમતા માયા, પોતાના ખ્યાલમાં જીવે છે જીવ. જે કર્મ ફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને અને દુઃખવિધને, સમયસરની ગાથા છે. કોઈ પણ કર્મનું ફળ ભોગવતા જીવ સુખી થયો કર્મબંધ થયો, દુઃખી થયો તોય કર્મબંધ થયો. તો શું કરવાનું, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન આરવી, સુખ દુઃખ સદા ટકતા નથી આ નીતિ ઉરે આણવી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, તો એક સરખા દિવસ દુઃખના કોઈના જાતા નથી. ઊંચી નીચી ફેર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ, ને ઓટ પછી પાછો જુવાળ, ચેલેન્જ કર્યા એ ઉપરાંતો થાય, દ્રષ્ટા ભાવે જોવે તો. આ ક્યારે ખબર પડે, જ્યારે પૂરભૂ છે કુપોલજન દેખાણું સાતમે વર્ષે. એટલે વિચાર આવ્યો હવે કે મમતા માયા ત્યાં કરી કરે કર્મજંજાણ, તો આ બધું ખોટું જ હતું. હું પહેલાંય હતો, પહેલાંય પતિ હતો, પહેલાંય ભાઈ હતો, પહેલાંય દીકરો હતો, કોઈનો બાપ હતો, હવે એ જ છે, તો પ્રયોજન શું આનું. કરે કર્મજંજાળ સુખ દુઃખ ચગડોળે ચડી કરે દેહ સંભાળ, તો કર્યું શું મેં અનંતકાલથી, દેહની સંભાળ ક્યારે કરી. જે દેહમાં આ જીવ બેસેલો આવીને એ દેહની સંભાળ કરી જન્મથી મરણ સુધી. આપણે વિચારીએ આપણો નિત્યક્રમ, સવારે ઉઠીએ, રાત્રે સૂઈ જઈએ, આખા દિવસમાં જે કંઈ કરીએ છીએ, ખાઈએ પીએ, મોઢું સાફ કરીએ, નાહીએ ધોઈએ, ઓઢીએ પાથરીએ, બધું શરીરનું તો છે, આત્માનું ક્યાં કંઈ છે જ આ. એટલે એક પણ ક્રિયા આપણે આત્માની કરતા જ નથી. વખતે ક્યારેક ભક્તિમાં બેઠા હોય અને થોડું શુભમાં હોય તો ચપટી પૂર્ણ બંધાય કદાચ, એ પણ ત્યાંય પાછો વિભાવમાં હોય, ત્યાં કાં તો ભૌતિક ફળ માટે કરતો હોય ભક્તિ, વાસના હોય. યશુજી મહારાજ કહે છે અને શ્રીપાલના રાસમાં 20 અનુષ્ઠાન છે, આ ઝેર છે. એટલે ભક્તિ કરે છે ત્યારે 20 અનુષ્ઠાન લઈને બેઠો છે. અનુષ્ઠાન એટલે કોઈ પણ સુયોજિત કાર્ય કરવું. વ્યવહારિક સુખ માટે મંદિરમાં તીર્થયાત્રામાં જાય છે, વ્યવહારિક સુખ માટે ધર્મની કહેવાતી કરણી કરે છે, સંપ્રદાય ટકાવવા માટે કરે છે. કેમ ઉપવાસ છે, પર્યુષણનો છેલ્લો દિવસ છે આજે, એટલે શું સંપ્રદાય ટકાવો છે. પછી ન કરીએ તો ખરાબ ન લાગે, એટલે બીજાને સારું લગાડવા માટે એને 14 પાડી છે, 20 અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે સુયોજિત કાર્ય અને 20 એટલે ઝેર પરિણામ છે. આમાં કદાચ એમ હોય આ ભવે તો ઠીક, હવે આવતો બહુ સુખી જાય, અને ગરલ અનુષ્ઠાન કહ્યું છે, આખું આ જ ચાલી રહ્યું છે. મમતા માયા ત્યાં કરી કરે કર્મ જંજાળ, સુખ દુઃખ ચગડોળે ચડી કરે દેહ સંભાળ, દેહની જ સંભાળ. તો ફરજ જવાબદારી લઈને બેઠા છીએ. તો કુપોલદેવે વાત કરી છે સૌભાગભાઈને, આપણે માટે તો આવું જ્ઞાની કહી પણ ન શકે, પણ આપણે આમાંથી બોધ લેવાનો. એ સૌભાગભાઈ જેને કુપોલદેવ દંડવત નમસ્કાર કરે પાછા, ચુંબલેશ્વર મોટા એટલે વડીલ, પછી ખીજાય પણ ખરા, શું સલાહ આપે છે, દીકરાના દીકરા જેવડા નાના કુપોલદેવ, પુત્ર જેવડા. 223 છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, અનંતકાલથી જીવ રખડે છે કેમ. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. શું તમને કઠણાઈ છે વ્યવહારમાં, એ કે કુટુંબનું શું, 6 દીકરી, 2 છોકરા, વિધવા, બેન પાછા આવ્યા છે, ભરણ પોષણ હજી કામે નથી લાગ્યા, ત્રંબકને મણી,
અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી. ગોપાલદેવ જવાબ આપે છે, કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે, બધું બરાબર છે. કે કેવું થાય આપણને? કોક એમ કે તકલીફ છે તો કે બરાબર છે, સારું. શું થાય આપણને? એમ કે ને, તમારું જ્ઞાન તમારી પાસે રાખો, હું જાઉં છું બીજા પાસે. આ સહન કેમ થાય? એટલે આપણને લખ્યું જ નથી, આ સૌભાગ્યને લખ્યું છે. સીધું આપણને લખે તો અડે વચન મૂળ. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવત ભક્તને સરખા જ છે. તમને સાચી ભક્તિ છે તો આ સરખું જ છે. કે સુખ દુઃખ મનમાં નાણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા કોઈના નવ ટળે, કર્મના બાંધેલા છે. રઘુનાથના કોઈ નવરા બેઠા નથી ઉપર, રામ જગત કરતા તરીકે બાંધેલા કર્મ આવે છે. રામને કૃષ્ણને અને ઋષભનાથ ભગવાનને ન છોડે તો બાપડું પ્રાણી કેવી રીતે છૂટે? ભોગવવું જ પડે. અટલ નિયમ છે આ. ટેનિસના બોલને જેમ ફેંકો એટલે પાછો આવે, ન્યૂટન્સ લો છે આ ફિઝિક્સના, એક્શન ને રિએક્શન, જાય એટલે પાછું આવે. જ્યાં વાવે એટલે લણે જ એવું છે. બાવળીઓ વાવ્યો, રાજાપુરી કેરી કેવી રીતે ઉગે? આ ઈચ્છામાં ને ઈચ્છામાં જેવી મમતા માયા કરીને અનંતકાલથી રખડે છે. પાત્ર છે નહીં, હેસિયત નથી, અને સુખી થઈ જવું છે દેખાદેખી. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. ભગવાન મહાવીર તીર્થંકર નામ કર્મ, ત્રણ કર્મ તો ગર્ભમાં છે, ત્રણ જ્ઞાન તો ગર્ભમાંથી લઈને આવ્યા છે. મતે શ્રુત અવધી મન પર્યો છું દીક્ષા લીધી, એટલે દીક્ષા લીધા પછી હજી કાનમાં ખીલા ઠોકવાનું બાકી હતું. એ તો બધા પતી ગયા કર્મ, કેવળ જ્ઞાન થઈ ગયું. હજી તેજોલેશ્યા સહન કરવાનું બાકી હતું, કેવળ જ્ઞાન થઈ ગયા પછી વેદનીય. આ શરીરનો ધર્મ છે. 548માં કૂપોદેવે ખુલાસો કર્યો છે. અમુક આમનામાં એમ છે કે જ્ઞાન થયા પછી દુઃખ ન હોય. કૂપોદેવે લંબાણપૂર્વક 548માં ખુલાસો કર્યો છે કે સર્વજ્ઞ એવા વિતરાગને પણ વેદની કર્મ ભોગવવું પડે, તીર્થંકરને વેદની કર્મ ભોગવવું પડે. ભગવાન મહાવીરને ગોશાળે તેજોલેશ્ય છોડી 6-6 મહિના સુધી લોહી પરવું પડતું હતું, ઠંડાસું સહન કરવું પડે. ભગવાનને હર્ષોક ન હોય, કાંઈ એને કંઈ દ્વેષ ન થાય ગોશાળા ઉપર. જો એને દ્વેષ થતો હોય ગોશાળા ઉપર તો બે મુનિ હતા 70 વર્ષના, એના ઉપર રાગ પણ થાય ને, તો હું આને બચાવું તો આને બચાવવો પડે, આ તો નરકાગરમી કર્મ બાંધે છે, તો એને છોડવો પડે મારે, કોઈને જ છોડવા મારે, દયા કરવી જ નથી. એક જ દયા, સામેવાળો જીવ અને પોતાનો જીવ. વહેલો વહેલો આ સંસાર પરિભ્રમણમાંથી છૂટે આ નામ દયા. એને અનુલક્ષીને કોઈ ક્રિયા થતી હોય આપણે જેવા બાળ જીવોને, તો એ દયાના ખાતામાં ગણાય, વ્યવહારિક દયા. એક જ દયા છે ખાલી, પોતે અને સામેવાળો જીવ છૂટે. જ્ઞાનીએ 1000-1000 પત્રોમાં મોતિયા ઉતરણ લોહીના બાટલા ચડાવવા વાત કરી નથી કે ઝાડવા ઉગાડો, રસ્તા પોળા કરો, કૂવા ખોદો અને શ્રમયજ્ઞ કરો. એ કરવું ન કરવું એ વ્યવહારની વાત છે, એનો જવાબ અહીંયા નથી. 703 અને 704માં છેલ્લા પેરેગ્રાફમાં કૂપોલે બે પત્ર લખ્યા છે. એક પત્ર ધારજીભાઈને લખ્યો છે, એ આગમના જાણ હતા, મહારાજ મા સતીને સમજાવતા હતા કે પરમાર્થ માર્ગમાં ફક્ત મોક્ષની જ વાત હોય, જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિકમાં જવાબ આપવા મેં ઊભા ન રહેવું, નહીં તો પરમાર્થ માર્ગને વિક્ષેપ પડે. આપણને ખબર ન હોય ને આપણે ઉભળે જવાબ આપી દઈએ એમ કે તમને શ્રીમદ રાજચંદ્રમાં આવું શીખવાડે છે, તમે શું જવાબ આપો? કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, એટલે એમાં તો પડવાનું જ નહીં. પણ આ તો કૂપોદેવ તો સૌભાગ્યભાઈને કહે છે ઘરમાંય નહીં પડો તમારા કામમાં. સૌભાગ્યભાઈ કહે છે અઠવાડિયા પછી ખાવાનું નથી, તો કે લોકલજ્જા અને આજીવિકા મિથ્યા છે. લોકલજ્જા તો મિથ્યા સમજાણું, પણ ભૂખ્યા પેટ ભજન કેમ થાય? એ મિથ્યા છે કે શરીર તમારું ક્યાં છે? કહે છે કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી, મમતા માયા ત્યાં કરી એટલે આ કઠણાઈ લાગે તમને, નહીં તો નિર્જર થશે તમને. કે મારો આશ્રય લઈ લેશો, કૂપોલદેવ કહે છે, જે કર્મ દીક્ષા લઈને ન ખપે, સંથારો લઈને ન ખપે, માંસ ખમણને પણ માંસ ખમણ કરે તોય ન ખપે, એ એમને એમ ખપી જશે કે તમારું ધર્મ રહીને. કહે છે આપને તો આ વાર્તા જાણોમાં જ છે, તથાપિ કુટુંબ આદિકને વિશે કઠણાઈ હવે ઘટારત નથી એમ ઉગતું હોય, તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે
કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો, મમતા માયા કરો છો, તો સુખ દુઃખ ચગડોળે ચડવું પડશે તમને, અને શું થશે, ફરી ફરીને ભાવ ધરવા પડશે. કુપલને દેખાય છે કેમ ધર્યા કેમ ધર્યા, કે બધા ભાવ દેખાય છે, હાથમાં પડેલા આમળાની જેમ પહેલાના ભાવ દેખાય છે, મેં આવું કરેલું આવું કરેલું. પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો અને તેના પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ. એના નસીબ લઈને આવ્યો છે, તું તારા નસીબ લઈને આવ્યો છે. ઋણાનુબંધે બે ભેગા થયા છે, ઋણાનુબંધ પૂરો થશે, જેનો પહેલો વારો હશે એ પહેલા વયો જશે, બીજો વારો હશે પછી જશે. હા, તું એને છોડી દઈશ કે એ તને છોડી દેશે, અને આંખમાં આંસુ આવે છે, કેવા મગરના આંસુ, મોરના આંસુ, અઠવાડિયા પછી કાંઈ ન હોય. પાછું સ્મશાનનો વૈરાગ છે, આ વૈરાગથી ધર્મ પરિણમે નહીં. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય અને મોહ ગર્ભિત વૈરાગ્ય હોય કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય અને માથે કોઈ હોય તો થાય કામ. સીધું તો જ્ઞાન ક્યાંથી થઈ જાય આપણને? એટલે માથે રાખી મૂકે કે મને ગળે ઉતરતું નથી તમારી વાત, પણ આ સાચી જ છે વાત, પકડાવી રાખે ઠેઠ સુધી. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે તો સમાધિ મરણ થઈ જાય, પકડી રાખવું પડે કે મને આ સમજમાં આવતું નથી તમે આ બધું કહો છો, એ પણ છે આ સાચું. કેમ? તમે પૂર્વભવ તમને દેખાય છે, આ વાત ચાલે છે જાતિ સ્મરણ જ્ઞાનની, તમને આ બધું દેખાય છે કે આ ભૂલ શા માટે થયેલી અને ફરીવાર જન્મવું કેમ પડ્યું. કે મારે હવે ન જન્મવું હોય તો તમને માનવા જ પડશે, મારે આચરણમાં ઢીલા થશે તો ચાલશે, શ્રદ્ધામાં ઢીલા થશે તો નહીં ચાલે. ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડેલો ઠેકાણે આવે નહીં. આપણે હજી શ્રદ્ધાના જ ઠેકાણા નથી, ના એમ કાંઈ ન હોય એટલે જ્ઞાની ખોટા ને, અનંત ચોવીસી ખોટી ને, એ બોલતો નથી ડરે છે, એટલે પૂર્ણ પ્રતીતિ છે ને કે આવું કાંઈ હોય નહીં. તો બધા આમ કરે છે, તો ગોપાલજી સિદ્ધાંત મૂક્યો છે, જીવ જગતના અભિપ્રાયને આધારે બોધ પામ્યો છે, જ્ઞાનીના અભિપ્રાયને આધારે બોધ પામ્યો નથી, એટલે દુઃખી રહેવાનો. હવે આગળ કહે છે, આપણે ન ઝીલી શકીએ એવું આપને તો એ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુંબાદિકને વિશે કઠણાઈ હોવી ઘટાડત નથી એમ ઉગતું હોય તો તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો અને તેના પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ. આગળ, તે તમારું છે એમ ન માનો. આ પત્ની, આ પતિ, આ સંતાન, આ ભાઈ બહેન મારા નથી, આ દીકરો દીકરી, આ મા બાપ મારા નથી. જેને તું માં કહે છો એ તારી બહેન હશે, તું બેન કે છો એ તારી પત્ની હતી, અને જેને તું પત્ની કહે છે એને તું ધાયો છો. આગળ પર અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. કુપલ તો 20મે વર્ષે કહે છે આ સંતાનને શું કરવો છે, લગ્નના 8 મહિના પહેલા કહે છે. કેવો વૈરાગ હશે અને લગ્નના ફેરા ફરતા એને શું થયું હશે, પ્રતિક્રમણ થાય, અનંત કાળનું પ્રતિક્રમણ થાય. એ ફેરા ફરે છે ને એટલે એ બોલવા માટે નથી બોલ્યા, કોઈ બહેનો બોલી રાયચંદ મહેતાના 2 ફેરા પતી ગયા, બધા ગીત ગવાતા હોય ને વર પક્ષ ને વધુ પક્ષ તરફથી. એટલે કુપલદેવ કહે છે, કુપલદેવ જે વિચાર હતા એ આપણા માટે, બેન આ રાયચંદ મહેતા ફેરા ફરવા નથી આવ્યા, ભાવના ફેરા ઉકેલે છે. આ કેમ ગળે ઉતરે આપણને? આપણે 75 વર્ષ હજી આલ્બમ હાચવીને રાખ્યો હોય લગ્નનો, વિધુર કે વિધવા થઈ ગયો હોય તોય એના ગળે કેમ ઉતરે? 3 નમસ્કાર કરીને હૃદયમાં વેચશે પછી અધ્યાત્મ શરૂ થશે. સંસાર ક્યાં ભૂલે જ છે એને, લીપી રાખ્યો છે એને ફેવિકોલથી. અહીંયા કુપોદો કહે છે, મમતા માયા ત્યાં કરી કરે કર્મ જંજાળ, સુખ દુઃખ ચગડોળે ચડી કરે દેહ સંભાળ. એ પાછો દિવસ આવે ને જન્મનો, લગ્નનો, મરણનો, રોવે છે જીવ, આનંદ કરે છે જીવ એ દિવસે. ધર્મ ક્યાં? સમકિત તો બહુ દૂર રહ્યું, ધર્મ જ ક્યાં? ધર્મ નામે બધી બાહ્ય ક્રિયા કરે છે કહેવાતી, સંસાર મળે છે. ઉપલબ્ધનું કોઈ પણ વચનામૃત લઈએ આપણે, બધા માર્મિક ગહન વચન છે, આગમનો સાર છે. આ કહે છે તેના પ્રત્યે, એટલે કુટુંબ પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહ થાઓ તે તમારું છે એમ ન માનો. પ્રતિબંધ રહિત થાઓ તે તમારું છે તેમ ન માનો, અને પ્રારંભ યોગને લીધે એમ મનાય છે. તમે બાપા થયા છો એ તમારા દીકરા થયા છે, તમે પતિ થયા છો એ તમારી પત્ની છે, તમારી બેન છે, રતનબા ઉજમબા બધા.
પ્રારબ્ધ યોગને લીધે મનાય છે તે ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. મેં એટલે પરમાત્મા એમ કહે છે મેં મોકલી છે. આમ તો કૂપોલદો જ મોકલી છે, કૂપોલદો ધારે તો બદલાવી શકે એમ હતા. 5 રૂપિયાનો મની ઓર્ડર કરે, અંબાલાલબેન કહે 5 રૂપિયાનું તું કરજે કે, એને ખરાબ ના લાગે કે હું એકલો જ મદદ કરું છું, તો શાંતિથી રાળ જ ભક્તિ થાય કે નહીં. 10 રૂપિયા મહિનો આરામથી ચાલતો હતો, પૈસાવાળા ગણાતા હતા. એ પછીના 50-100 વર્ષ પછી મગન બાપા વાત કરતા કે પહેલો પગાર આવ્યો 15 રૂપિયા રોકડા, આખું ગામ જોવા આવેલું, એક સાથે 15 રૂપિયા કે જોવા ક્યારે મળે? આ તો એના પહેલાંની વાત છે. સંવંત 1948ની વાત છે. એટલે 5 રૂપિયા તો 10 રૂપિયા તો એ શ્રીમંત કહેવાય એક સાથે હોય તો. આવું કર્યું હોત તો ગોપાલદેવ કહે છે જ્ઞાની અન્યથા કરે નહીં. અમે રવજી બાપાને મની ઓર્ડર કરીએ તમને કરીએ, રવજી બાપાને કલ્યાણની ઈચ્છા નથી, તમારે કલ્યાણની ઈચ્છા છે. જ્ઞાની પાસે વ્યવહાર ઈચ્છવો આ દર્શન આવણીય કર્મનો બંધ પણ છે. 25 પ્રકારના મિથ્યા છે, જ્યાં સેલમ સેલું મિથ્યા તો કાઢવાનું, એક પણ વાત વ્યવહારની ધર્મને વચમાં લાવવાની. આ ગૃહિત મિથ્યત્વ ગયું એને 16મો ભાવ નથી, કેટલું સહેલામાં સહેલું ક્યાં સંકિત થવા માટે. 99.99% તો 100 એકાંત ન બોલે જ્ઞાની, એટલે આપણે બોલવું પડે જ્ઞાની પ્રમાણે. બધા આને માટે જાય છે ધર્મ, કાં વ્યવહાર જોઈએ છે, કાં પૈસા જોઈએ છે, કાં આરોગ્ય જોઈએ છે, કાં માન જોઈએ છે. છેલ્લે કાંઈ ન જોતું હોય, પૈસા બહુ હોય, પૈસા ખરચતો હોય, માન જોતું હોય. છૂટવા માટે આવતો નથી જોયું, બંધાવવા માટે આવે છે મંદિરમાં. છૂટે કેવી રીતે? કહે છે તેના પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહિત થવો તે તમારું છે એમ ન માનો, અને પ્રારબ્ધ યોગને લીધે એમ મનાય છે તે ટાળવા કઠણાઈ મેં મોકલી છે. અધિક શું કહેવું? બધું કહી દીધું. હવે કે અધિક શું કહેવું? એમ જ છે આ કે તમને સાચા પરમાત્માની ભક્તિ છે, તમને તકલીફ પડશે જ. કાં મારી ભક્તિ છોડજો, સુખી થવું હોય તો તમારે વ્યવહારે. આખી દુનિયા છે જ ને ભોગ ઉપભોગમાં. એ નરસિંહ મહેતાની પરીક્ષા કરે વિષ્ણુ ભગવાન. વાત આવે છે જૈન ધર્મમાં, બૈરી લઈ ગયા, છોકરો લઈ ગયા. નરસિંહ મહેતા મંજીરા લઈને બેઠા હતા પછાત લોકો સાથે ભજન કરવા માટે, કે ભલું થયું ને ભાંગી જંજા, સુખે ભજજો શ્રી ગોપાળ. હવે શાંતિ કે લે આવે વિષ્ણુ ભગવાન શું જવાબ આપે? પરીક્ષા લેવા આવેલા ફેલ થયા ને, ભગવાનને ફેલ કરે. કૂપાવદેવ સવગ પ્રભુથીજીને કહે છે અહીંયા કેમ આવ્યા મુંબઈમાં? ભગવાન મહાવીરની અનાર્ય પ્રદેશમાં વિચારવાની સાધુને મનાય છે. તો પાછો આવ્યો જાઓ કે તમારા દર્શન સમાગમ માટે આવ્યો છું. કૂપાવદેવ નમતું જોખવું પડ્યું કે ઠીક, રોજ આવશો તો કંઈ વાંધો પડશે? તો કે નહીં પડે, આવવા દેશે કે આવજો, કે રોજ રોજ કલાક કલાક સવારે બોધ આપે. જ્ઞાનીને તો ગરજ છે પણ પરીક્ષા કરે. સુખ દુઃખ ચગડોળે ચડી કરે દેહ સંભાળ, આ જીવને આ છે. જ્ઞાનીને શું થાય? જ્ઞાનીના ખરા આશ્રિતને શું થાય? ગોપાલદેવ 459માં લખ્યું છે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કોની છે? જ્ઞાની અને જ્ઞાનીના ખરા આશ્રિતની. એટલે વ્યવહારિક સુખ છે એ સુખ ન લાગે એને તો બધું છે. તો અહો સમદૃષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપા, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખેલાવે બાળ. ધાવ માતા છોકરાનું લાલન પોષણ કરે બધું, સગ્ગી માં કરતાંય વધારે કરે, કેમ કે પગાર લેવો જ ને. જાકા બાલ ખીલાઈએ તાકા રીજત બાપ, એને પગાર લેવો છે એની માં પાસેથી. એટલે સાચી માં કરતાં પણ લાલન પાલન વધારે કરે. સાચી માં તો મારે ટપલી, આ મારે નહીં, આ સમટ મારે, એને તો પગાર લેવાનો છે. મનમાં શું હોય? આ છોકરું મારી કોખનું નથી, આંગળીથી નખ વેગળા એટલે વેગળા. વ્યવહારિક દાખલો છે આ સમજવા માટે. એક ભાઈના લગ્ન જ નહોતા થતા, ઓવર એજ, ઉંમરે વીતી ગઈ, કંઈ કમાય નહીં, ઘરે નહીં, કોણ આપે કન્યા? ઘણી ઉંમર વીતી ગઈ અને હવે વિચાર કરે છે કરવું શું. એમ એક માગું આવ્યું વળી મોટી ઉંમરે જાતા જાતા, પણ એ બાઈ પાછી આવેલી. એટલે એ હલકી જ્ઞાતિમાં નાત્રાનું બૈરું કહેવાય. એટલે એકની સાથે ઝઘડો થયો હોય એને છોડીને આવે, પછી બીજો કોઈક મળી જાય પાછો, એટલે કે હું નાત્રે વહી જઈશ, તો લોકો જે વહી જાય તો આ રિસેન્ટ વહી જાય, પછી નાત્રે ગઈ કહેવાય એટલે બીજે પરણે. પછી આ ભાઈને એવું માગું આવ્યું કે નાત્રાની બૈરી છે, સાથે બે છોકરાએ છે કે આંગળિયા આગલા ઘરના, એ લેતી આવીશ કે સાથે? તો કે ઠીક છે આવજે કે. એટલે નાત્રાનું બૈરું અને બે આંગળિયા છોકરા સાથે. ઘર છે કે તમારે? ઓલી બાઈ પૂછે છે.
તો આ થઈ જશે. એણે શું કર્યું, એક ઘર ભાડે રાખ્યું અર્જન્ટ. એટલે ભાડે તો ઘર હતું, પણ વાસણ કૂથણ ક્યાંથી? એટલે ઓજા એટલે કુંભાર પાસેથી બધું માટલા ને તાવડી ને એવું બધું ઠેકરા ને એવું બધું ભેગું કરી આવ્યા, ઉધાર લઈ આવ્યો વાસણ, કે થોડા વખતમાં હું પાછે આપી જઈશ, પછી પિત્તળના લઈશ ત્યારે પાછા આપી જઈશ, કે હમણાં ઘર માંડવું છે અર્જન્ટલી. કે એટલે શું થયું, નાત્રાનું બૈરું, આંગળિયા છોકરા, ઘર ભાડાનું, વાસણ કુંભારને ભાડે લાવેલા, ઘર તો મંડાઈ ગયું. એમાં વચ્ચે ફેર્યો ફરે, કંઈ કામ કરે નહીં, કે ભાગોળે ફેર્યા કરતો હતો. આ બધું પ્રભુજી આવો ઉપદેશ બોધ આપે કે સંસારના ભાવ કેમ છૂટ્યા. એક ભાઈ કહે છે કે તું તો નવો પરણ્યો છો, આ બે છોકરાય છે તારે, તારાય થશે કે થોડા વખતમાં સુખી થઈ ગયું કે તું તો ઘર બારી આ તે, પણ હમણાં આગ લાગે તારા ઘરમાં શું કર, કે તો મારા પેટનું પાણી ન લે કે સમકીતી હોય એમ. તો કેમ, તો મારે ક્યાંથી પાણી હલે, કે શું છે એને, નાત્રાનું બૈરું, ભાડાનું ઘર, આંગળિયા છોકરા, અને વાસણ કોના છે, કુંભારના ભાડા લઈ આવ્યો છે ઉધાર, મારું શું બળે છે, મેરે મેરે પાસ, કે મારું આમાંથી કંઈ છે જ નહીં. કે આવું જ્યારે કુટુંબમાં થશે, અહો સમ દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે, પછી સમકીતની સ્પર્શના થાય, પછી જ્ઞાની કહે છે સાચું લાગે ખાલી. હજી તો રાચી માચીને જીવ સંસાર કરે છે, અનંત અનુમંદિમાં છે, અનંત સમકીત થઈ ગયું છે નહીં, પહેલાં ગુંઠાણની નજીકે નથી. આ ગળે ઉતરે આપણને, આ તો સિદ્ધાંતની વાત છે, પ્રભુજી સાદી ભાષામાં સમજાવતા કે આમાંથી મારું કાંઈ નથી. તો લોકોને શું લાગે કે આ એક જોક કીધો, એક ગમ્મત હસીને વયો જાય, કેવી વેધક વાત છે. એટલે સિદ્ધાંત બોધ આવા ઉપદેશ બોધથી સમજાવતા હતા આવી રીતે, કે આ મારું આમાંથી કાંઈ છે નહીં. આ અમિત ગતિ આચાર્ય મહારાજે સામાયિકનો પાઠ લખ્યો છે, એમાં આવે છે, આલોચના મોટી આલોચનામાં છે, આ જગતની કો વસ્તુમાં જો સ્નેહ બંધન થાય છે, તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. તો શું કરવું, મુજ મન વચન કાયનો સંયોગ પરનો છોડવો, શુભ મોક્ષની અભિલાષનો આ માર્ગ સાચો જાણવો. આ જ રસ્તો છે, એક છોડી દોસ્તી તોડ્યું વેર, એ સંતોને લીલા લેર. બધા દુઃખનું કારણ સંબંધ છે, મમતા માયા છે. પકડ્યું કે મેર્યો, પકડ્યું કે મેર્યો, જેટલું છોડતો જશે, એક પૂતગલમાં થોડુંક દુઃખ છે, બેમાં બમણું, ત્રણમાં ત્રણ ગણું, અસંખ્યાત અનંત પૂતગલ પકડશે એટલું દુઃખ હશે. છેલ્લે એક પણ પરમાણુ નહીં, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના થાય ત્યારે જીવ છૂટે. કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. 832માં ગોપાલદેવ કહે છે, ચક્રવર્તી દેવ વધતા વૈભવને ઈચ્છે છે, પણ અહો જ્ઞાનીઓ તો તેનાથી વિપરીત જ દેઠું, કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ છે. આપણે પકડી પકડીને સુખી થવું છે. મમતા માયા ત્યાં કરી, કરે કર્મ જંજા, સુખ દુઃખ ચગડોળે ચડી, કરે દેહ સંભાળ. કોઈ પણ દેખાય છે આટલા બહુ આમ કર્યું, કે આપકો ભૂલ ગયા, હસવું આવે છે હવે, સમર સમર હસતે નહીં ભૂલેંગે ફેર. હું આવું કરતો હતો, હું જ આવું કરતો હતો, કેવું લાગે પછી. આપણે પેન ખોવાઈ ગયું અને ગોતતા હોય, ખીચામાં જોવાય, અડધી કલાક ગોતીએ ને પછી કે કામ ખબર પડે, અરે આ ખીચામાં છે, કેવું હસવું આવે પછી, એમ ખબર પડી હું મને ભૂલી ગયેલો. પાણીની માછલી પાણી શોધે છે, પાણીમાં તરફડે આખો દિવસ ફેર્યા કરતી હોય, શા માટે, પાણી ગોતે છે. કબીર કહે છે, જલકી મછલી જલકું ઢૂંઢે, જનમી જલ મેં પાયા, હરના ફરના સભી જલ મેં, જલ મેં જંગ મચાયા, આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા. એ માછલી ક્યારે સ્થિર જોઈ છે પાણીમાં, હલ્યા જ કરતી હોય, એ પાણી ગોતે છે, એને ખબર જ નથી પાણી ક્યાં છે. કોણ, આપણે, આપણે આપણને ભૂલી ગયા છે. પરને નિજ માનીને નિજને ભૂલી ગયો, સહ્યો એટલી ભૂલે દુઃખ અનંત જો, દેશલો પરાયો કોઈને સેંગુ સાથ. હવે ભોગો, હવે ક્યાં જઈશ. આ જગતની કોઈ પણ વસ્તુ પકડી એટલે આ થવાનું જ છે. આ મિથ્યાત્વ છે, આ મોટું, અને આ મિથ્યાત્વ ન જાય, બાકીના 17 પાર્થનક તો સાવ નાના છે. એ હિંસા કરતો હોય, ખોટું બોલતો હોય, દુરાચારી હોય, તોય 18 પાર્થનકનું ત્રાજું લઈએ આપણે, 17 પાર્થનક આ બાજુ ને આ બાજુ મિથ્યા દર્શન છેલ્લે પાર્થનક, આ પ્રાજુ નમી જાય એટલું વજનદાર છે. આ કોપલદેવ આ સમજાયું છે કે આ કેમ થાય છે.
देहादि थी भिन्न ना भाष्यो जीव को काल, आ शरीर अने आत्मा के जीव बे अलग छे, आनंद काल थी आज सुधी में थयु नथी। देहादि थी भिन्न ना भाष्यो जीव को काल तो शू थयु तेथी, तेथी मिथ्या मोह मां गयो अनंतो काल। एना बदला में संसार भेट में मळ्यो ने खंबातना मुमुक्षुओ अंबालाल भाई त्रिभुवन भाई, अने खास तो आ पत्र कृष्णदास भाई ने लिख्यो छे 537 में। એમાં આપણે જે આ આવ્યું એ કે દેહાદિથી ભિન્નના ભાષો જીવ કો કાણ, શ્રી તીર્થંકર આદિ એ ફરી ફરી જીવોને ઉપદેશ કયો છે, શું ઉપદેશ કયો, કે આ જીવ માનતો નથી અનંતકાળથી એક જ, કે તું જેને તું માને છે તું છો જ નહીં। શ્રી તીર્થંકર આદિ એ ફરી ફરી જીવોને ઉપદેશ કયો છે, પણ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં, ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, સહજ સમજ પીછે સબ સરળ હે, બિનું સમજ મુશ્કિલ। એ મુશ્કેલી ક્યાં કહું કુપલદેવ, કુપલદેવ દેખાય જ બધા ભાવ કે હું શરીર નથી હું આત્મા છું, હવે બીજાને કહેવા નીકળ્યા છે, એટલે કહે છે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી, અને તે સમજવું પણ કંઈ વિકટ નથી। કેમ વિકટ નથી, સાવ સહેલી વાત કરે છે કુપલદેવ, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે। આપણને કોઈ બીજાની વાત કરે કે તમે માનજો હું બધું કહે ફલાણા વિશે, તો આપણે માનવું પડે, ખોટું ખોટું હા કરવું પડે, પોતાની જ વાત છે કે હું તને તારી જ વાત કહું તો એ માનવા તૈયાર નથી, કે તું કોણ છો એ મને ખબર છે ને તને ખબર છે હું ખબર પાડું, તો કે ના। આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી, અને તે સમજવું કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે। જે આપણી પાસે આપણી વસ્તુ છે એ વિશે જ્ઞાની કહે છે કે હું તને કહું તારી આગળ શું શું છે, તો કે ના મને ખબર છે। એટલે કેટલી એક મજાક જેવું લાગે છે, પોતે પોતાની હાંસી ઉડાવી રહ્યો છે જીવ અનંતકાળથી, અને રાચી માચીને અનંતકાળથી એમાં રખડે છે। જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, સહજ સહ એટલે સાથે, જ એટલે જન્મેલું, સાથે જ છે, લેવા જવાનું નથી, હતું છે અને હશે સહજ, કે બનવાનું નથી, અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો, આ પહેલાંય હતું, ગીતામાં કહે છે અર્જુનને શ્રીકૃષ્ણ, પહેલાં હતું અત્યારે છે ને હજીએ હશે પાછું, તો મરી જાય તો ન જાય તે મરીએ તે વા કદાચ, આ જન્મે નહીં મરે નહીં, એ દેહના ગુણ છે કે તારા નહીં, તું મર એવું હોય તો સારું, કરેલા કર્મ ભોગવવા ન પડે એવી વ્યવસ્થા જ નથી, કર્મ પ્રભુથી કહેતા બે ડગલા આગળ ને આગળ, જાશ ક્યાં તું 14 રાજલોકમાં, એ કર્મ પહેલાં નક્કી કરે ક્યાં જવાનું છે, કોણ માતા કોણ પિતા કઈ જગ્યા, પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર, એ કારમણને તેજે શરીર આત્માને ગાડીમાં ખેંચીને લઈ જાય, ટ્રેલર તરીકે પાછળ પાછળ ઢસડ હતો આત્માને લઈ જાય, આત્મા ક્યાં ચાલે, આત્માને ક્યાં પગ હાથ કાંઈ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આત્માનો ગુણ જ નથી, તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા, એ તો અજીવ કા ખેલ છે, આ તો બનારસી દાસજી સમયસર નાટકમાં કહે છે, તનતા એટલે શરીર, તન મનતા એટલે મન, મન કઈ આત્માનો ગુણ નથી, ભાવ મને આત્મા, દ્રવ્ય મને જડનો જ ભાગ છે, ઊભું કર્યું આપણે, કારમણ વર્ગણા અને ચેતનના વૈભાવિક પરિણામથી નવી વસ્તુ પેદા થઈ એના મન, દ્રવ્ય મન, ભાવ મન એટલે આત્મા, એ કંઈ જાય જ નહીં, કંઈ કરે જ નહીં, આપણે જેને ભલું કહે છે એ ન કરે, એ કેમ્પ ન રાખે મોતિયાના, એ રસ્તો પળો ન કરે, એ વૃક્ષારોપણનો કેમ્પ ન કરે આત્મા ક્યારે, જેને આત્મજ્ઞાન થયું એ ન કરે, આ બધું સમાજ સેવા, અહીંયા તો આત્માની જ વાત હોય ખાલી, કુપલદેવ 360 લખ્યું જેને એક પણ કામ બાકી છે એ હજી અખંડ આત્મબોધ નથી, અને જ્યાં પૂર્ણ કામ પણ છે ત્યાં સર્વજ્ઞતા છે, 360 મથળે લખ્યું, હજી જેને કંઈક કામ કરવાનું બાકી છે જેને, એને અખંડ આત્મબોધ હોય નહીં, જેને ઈચ્છા છે બાકી, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ, તો બોધ કેમ આપે છે, ધર્મની વાત કેમ કરે છે જ્ઞાની, એ પણ કુપલદેવ ઉપદેશ એમ લખ્યું છે, સામાન્ય સત્પુરુષ એ સમકિતિ થઈ ગયો ને એટલે એને ઈચ્છાથી બોધ નથી કરવો, ઉદય પ્રયોગ એ કરે, ક્યારેક 3 કલાક બોલે, ક્યારેક 5 મિનિટ બોલીને વયા જાય, ક્યારેક 1.5 લીટરનો પત્ર લખે, ક્યારેક આખી આત્મસિદ્ધિ લખે, ઉદય પ્રયોગે હોય,
સિમંદર સ્વામીને ઈચ્છા નથી અત્યારે બોધ આપવાની. ઉદય પ્રયોગે પહેલાં કર્મ બાંધી લીધું છે એટલે હવે ઉદય પ્રયોગે બોલવું પડે નહીં. જો અત્યારે એને ઈચ્છા હોય બોલવાની તો નવો અવતાર લેવો પડે. પાછો એક પણ કામ બાકી રહી જાય, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. કેટલું સહેલું છે આ બધું. જીવને કરીને ધર્મ કરવો છે. જે અનંતકાલથી કરે છે ને કરવાનું બંધ કરે એમ ધર્મ. મૂળ રકમ જ ભૂલ છે. તો કહે છે એ સમજવું કંઈ વિકટ નથી, જીવનું સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપે કે ના જણાવે. બીજાની વાત હોય તો બરાબર, છુપી રીતે કહેતો હોય, ખોટું બોલીને કહેતો હોય, ભેળસેળવાળી વાત હોય, આ તો તારી જ અંગત વાત છે. બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી તે સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પોતાથી પોતે ગુપ્ત થઈ ગયો છે. ચશ્મા ભૂલી જવાય, પેન ભૂલી જવાય, મોબાઈલ ફોન ભૂલી જવાય, પોતે કેવી રીતે પોતાને ભૂલી જાય? આપ આપકું ભૂલ ગયા એ બાદ થાય જ નહીં. પ્રભુથી સાદી રીતે સમજાવતા, જાઓ થેલી બહાર મૂકો, છત્રી બહાર મૂકો, જોડા બહાર કાઢીને આવો, પછી ઓલા બેસે ને હાથ જોડીને બેસવા જાય, જાઓ આત્મા બહાર મૂક્યો. આત્મા કેવી રીતે પ્રભુ બહાર મુકાય? અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. વાતો પોતે કે જે ન મૂકી શકાય. બધું બાત કરતાં કરતાં પંડિતો અઠવાડિયું લાગે લખી લખીને થાકી જાય, તો સમજાય નહીં. પછી અર્ધ 5 મિનિટમાં સમજાવતો પ્રભુથી આ ગાથાનો અર્થ. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધું બાત કરતાં કરતાં જે મૂકી ન શકાય તારી સાથે જ રહે. મરી જાય, બાળી નાખે તને, તોય તારી સાથે જ હોય. એ તું પોતે જ એ અબાધ્ય અનુભવ, એ તું પોતે કે તે છે જીવ સ્વરૂપ. એ તારું રૂપ છે, એ સહજ સ્વરૂપ છે. એ તારથી કેવી રીતે છુપાઈ જાય, ગુપ્ત ખોવાઈ જાય? આ કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવાયું કે છે? પણ બન્યું છે એવું આપણે. એટલે ગોપાલ હવે ખુલાસો કરે છે, આ બન્યું કેવી રીતે બન્યું, કઈ માન્યતાથી બન્યું, અને એનું ફળ શું મળ્યું તને, જે આપણે બધા અત્યારે ભોગવીએ છીએ. પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. સપનું આવ્યું મને કે હું મરી ગયો, તો તું મરી ગયો એ ખબર કોને પડી? તો ખબર પડી એ જીવતો છે ને, એ કેમ મેર્યો છે? જેને સપનું આવ્યું કે હું મરી ગયો એ કોને ખબર પડી કે હું મરી ગયો? એ તો જેને ખબર પડી કે હું મરી ગયો એ તો જીવે છે, એ તો જાણે છે. એટલે કોણ સૂતે છે? સૂતો છે આત્મા, ક્યાં સૂતો જ છે. પણ સુષુપ્ત દશા થઈ ગઈ છે ને કર્મ લીધે, નિબીડ. જેટલા કર્મ વધારે એટલી સાઈઝ નાની થતી જાય, પછી નિગોદમાં વહેવ જાય. એટલે જ્ઞાન કેટલું હોય, અક્ષરના અનંતમાં ભાગ જેટલું. નિબીડ સાવ બંધ જ, પણ સાવ બંધ જ જેવું બંધ નહીં. જો સાવ બંધ હોય તો પથરો થઈ જાય, તો એવું તો બને જ નહીં. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. એટલે સાવ જડ જેવો જ છે, પથ્થર જેવો જ છે, ઉપયોગ શૂન્ય જેવો જ છે, પણ સાવ ઉપયોગ શૂન્ય નથી. પછી કેવળી તો જ્ઞાનમાં જાણ્યું છે, એને આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા હોય, એને ભય સંજ્ઞા હોય. મન નથી તોય સંજ્ઞા હોય, સંજ્ઞા લબ્ધિરૂપે હોય કે આ તો લમણા દુઃખે એવું છે બધું, પણ હોય કે મન નથી તોય સંજ્ઞા હોય. પાછું આમ સંજ્ઞા એટલે મન. અહીંયા સંજ્ઞા શબ્દનો બીજો અર્થ છે લબ્ધિરૂપ. આત્મા અસંખ્યાત પ્રદેશ જે હાથીમાં છે એ જ નિગોદના જીવમાં છે. આત્મા સાઈઝ બદલતી નથી, એક પણ પ્રદેશ ઓછો નથી થઈ જતો. સાદું સમજવા માટે ડનલોપની ગાદી, સ્પંજ 4 ઇંચનું, એની ઉપર વજન મૂકે તો દબાઈ જાય, પછી આપણે ઊભા થઈ જાય પાછું ગાદલું આમ ખુલી જાય ને સ્પ્રિંગની જેમ. હાથીમાં ખુલ્યો સ્પંજની જેમ, નિગોદમાં, કીડીમાં, કંથવામાં દબાણો. ક્યાં સુધી દબાયેલો રહેશે? જ્યાં સુધી સીટ ઉપર બેસો રહેશે ત્યાં સુધી. જ્યાં સુધી અનંત કર્મનો ભાર હશે ત્યાં સુધી. કર્મ ઘટતા જશે, ખુલતું જશે, મોટો થશે, 1, 2, 3, 4, 5 ત્યારે બધા કર્મ વયા જશે, ત્યારે એ સૌ વયું જ જશે. પછી કેમ એ કારમણને તેજે થઈ પાછો પોતાનો ભાગ તો હતો જ ને, એ જળનો ભાગ છે. એમાં ટેબલ છે, ખુરશી છે, પૂતગલ જળ છે. એમ કારમણને તેજસ શરીર કેવળી એક જ્ઞાનમાં જળ તરીકે જોયા છે. વિચારને જળના પરમાણુ જોયા છે. તો કેવળી આપણે જેને વિચાર આવે છે ને એ જળ, ખુરશી, ટેબલ જેવી વસ્તુ છે. આત્મા કે મનથી ન ખબર પડે, ધ્યાનમાં ઓમ કરીને બેસી જાય તો અંધારું કરીને. ગોપાલ કે મન પણ જેનું મનન કરી શકતો નથી તો આત્મા ખબર કેવી રીતે પડે? આત્મા આત્માથી ખબર પડે. કેમ ગળે ઉતરે આપણને?
આપણે 10,000 રૂપિયા આપી દીધા છે ધ્યાનની શિબિરના, હવે આ ગળે ઉતરે? વ્યવહારિક મૂર્ખામી થાય ને પછી, માને તો ચાલો 11 વાગી ગયા છે, બધા આત્મામાં આવી જાઓ, એટલે 11 થી 12 આત્મામાં ટાઈમ પૂરો થઈ ગયો, એલાર્મ વાગ્યો, એટલે પછી લાવો ફીર વયા જાઓ, આત્મા મૂકીને વયા જાઓ. આ લેવા મૂકવાની વસ્તુ છે આત્મા. રવિવારે 11 થી 12 ધ્યાનની શિબિરમાં ધર્મ ધ્યાન અને શુભ ધ્યાન કરવાનું છે આપણે બધાએ. અરૂપી રૂપાતીત ધ્યાન, નિરંજન નિરાકાર અગમ અગોચર, એની વ્યાખ્યા જ એવી છે કે ન દેખાય ક્યારે, એ ન પકડાય ક્યારે, એ ન વિચારી શકાય, એ ખાલી અનુભવી જ શકાય. આત્મા મનથી ન પકડાય, આત્મા આત્માથી જ પકડાય. એ કેવી રીતે પકડાય? પતંજલિએ કહ્યું છે અષ્ટાંગ યોગમાં, જૈનમાં તો કહ્યું જ છે કેવળીએ કૃપાળુદેવે, જેને અનુભવ થઈ ગયો છે એ માથે હોય અને એણે આજ્ઞા કરી હોય કે બેસ, તો એ ફી ન લે, નિષ્કારણ કરુણા કરે. એ શિબિરમાં ફી નથી, નિષ્કારણ કરુણા છે. એ સામે ન હોય અને એની આજ્ઞા કરે, એ લાખો જોજન દૂર હોય તોય થાય. પતંજલિ આ વાત કરી છે કે શરૂના 5 યોગ તમારે મેળે કર્યા કરજો, યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, છૂટ, ધારણા, ધ્યાન ને સમાધિ. કદાચ ધારણા થોડું ઘણું કરે, ત્યાગ વૈરાગ આવી ગયો હોય તો, કે મારે આ કરવું છે સુયોજિત રીતે, એની ના નથી. છેલ્લે પતંજલિ સામે ઊભો હોય, પતંજલિ કહે છે, અથવા તો હું દૂરથી કહું મારી ઈચ્છા પ્રમાણે એને થાય મારા ચેલાને, તો થાય, નહીં તો ન થાય. આ જ વાત જૈનમાં છે. કૃપાળુદેવ સૌભાગભાઈને કહ્યું, જે વાસ્તવિક જ્ઞાનને ઓળખે છે, 335મો પત્ર, તે ધ્યાન અધિકને ઈચ્છે નહીં, એ મારો અંતરંગ અભિપ્રાય છે. કેમ? સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ છે, 128મો પત્ર. 15 જગ્યાએ ના પાડી છે આપણે જેને ધ્યાન કહીએ છીએ કરવાની. વચનામૃતમાં શુભ ધ્યાન કરવાનું, ધર્મ ધ્યાન કરવાનું, તો લખ્યું તો મોક્ષ કેમ થાય? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથની ઔષધ વિચાર ધ્યાન. ધ્યાનનું કીધું છે ને કોઈ પકડે, આનો અર્થ કરેલો છે જ્ઞાનીએ કે ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપી ધ્યાન કર કે મેં શું કીધું છે. બધા પ્રશ્નોનો જવાબ છે. બ્રહ્મચારી પ્રભુજીને પૂછ્યું હોય, પ્રભુજી કૃપાળુદેવને પૂછ્યું હોય, તમે ધ્યાન ના પાડો છો ને, આમાં તો ધ્યાનનું લખ્યું આત્મસિદ્ધિમાં, સિદ્ધાંત બોધમાં, તો કે વિચારરૂપી ધ્યાન મેં શું કહ્યું છે એ કરતું. આણે દમો, આણે તવો. આપણને ગમે ઉઠાવી લે ધર્મની કરણી, હું ઉપવાસ કરું તો કે ના, તું 2 વાર ખા, તું 36 માળા કર અહીંયા, હું 36 માળા કરું કે તું આંબેલ કર, જ્ઞાની નક્કી કરે. હું દીક્ષા લઉં, બોટાદવાળે પૂછ્યું ને, કોઈ બોલ્યું કે ના. પ્રભુજીને એક ભાઈ કીધું, તમે આ બધું બોલો છો, મને એમ થાય તમારી હારે જ હું દીક્ષા લઈ લઉં. પ્રભુ કે નખ નથી લાંબો થઈ ગયો કાપી નાખીએ, કે વાળ નથી લાંબા થઈ ગયા કાપી નાખીએ, કે પણ અમે જે કહીએ, જ્ઞાનીએ જે કહ્યું છે પ્રભુજી કે એ સાચું માનતું. હમણાં ઉદય હશે ત્યારે દીક્ષા આવી જશે તને. આ દીક્ષા, ભાવ દીક્ષા, કર્મગ્રંથમાં લખ્યું છે. કેવળ જ્ઞાન કોને થાય? ભાવમુનિને કેવળ જ્ઞાન થાય એમ લખ્યું છે. પછેડી બદલાવીને કેવળ જ્ઞાન થાય એ વાત નથી એમાં. કર્મગ્રંથ કંઈ કૃપાળુદેવે નથી લખ્યો, 800 વર્ષ પહેલાંનો છે. એમાં કેવળ જ્ઞાનની પાત્રતામાં એક સિદ્ધાંત મૂક્યો છે કે ભાવમુનિને કેવળ જ્ઞાન થાય. વેશ બદલે, એક દોરો હોય, એ બધી વાત જ નથી ત્યાં. કૃપાળુદેવે લખ્યું છે ઉપદેશ, એમાં અર્ધ માગદીના શાસ્ત્રોમાં માગદી ભાષામાં ઢૂંઢિયા તપા શ્વેતાંબર દિગંબરની વાત આવતી નથી ક્યાંય, તો પાછળથી બધી આવી છે. તો સંસ્કૃત ન હોય એટલે આપણને એમ થાય આગમ છે આ, એનું કોઈક હિન્દી ભાષાંતર કરે, કોઈ ગુજરાતી કરે, બધા આપણે જેવા જ હોય ને. વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. એટલે કહે છે બીજાના સ્વરૂપની કંઈ વાત નથી કે વખતે ગુપ્ત કે ન જણાવે તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવાયક છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે, એટલે કયું બીજું દ્રવ્ય? શરીર. આ જીવ પોતાને એટલે પોતે આત્મા છે, એ બીજું દ્રવ્ય એટલે શરીરમાં પોતાપણું માને છે. આ જીવ પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. પોતાનું એક જ દ્રવ્ય છે આત્મદ્રવ્ય, મેરો એક આત્મ, તામ મમજ્જુ કિનો ઓર સબે ભિન્ન, બાકી મારું કંઈ છે જ નહીં. હવે શરીર જ એનું નથી,
તો એ શરીર સાથે જેને સંબંધ છે, પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા, એના કેવી રીતે હોય? મૂળ જ એનું નથી આ. એટલે આ એગ્રીમેન્ટ કર્યું કે આ જગ્યાનો માલિક હું નથી, તો અમે કાંઈ પણ બધું ફર્નિચર પડ્યું હોય, લગડી પડી હોય, હીરા પડ્યા હોય, એનું કેવી રીતે હોય? આ તો માલિક જ નથી. તો એટલે કહે છે, અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. અને આ માન્યું એટલે શું થયું? આ માન્યતા એ સંસાર છે, ભેટમાં મળ્યો ને સંસાર દંડરૂપે. આ સજારૂપે મળેલું શરીર એને એમ કે મજા માટે મળ્યું છે. પ્રતિક મળે ને ચાર ગતિ, 24 દંડક જીવાયુના જીવ, આ દંડક છે. આ એને એમ કે ના મજા હશે, આ દંડ છે. એને એને કર્મો બાકી હતા, અરૂપી આત્મા કેવી રીતે ભોગવે? હમણાં વાત આવી ને તનતા મનતા વચનતા જડતા જડ સંભેલા, આ તો જડના ગુણ છે. તો આત્માને સજા કેવી રીતે કરવી અરૂપી એવા આત્માને? એટલે લે શરીર લે, પહેલાં તને માન્યતા છે તું શરીર છો, હવે શરીરને મારશું એટલે તને એમ થશે મને માર્યો. શરીર સુખી દુઃખી થશે એટલે તને એમ થશે હું સુખી દુઃખી થયો, એટલે તને કર્મ વેદવા પડશે ને તારે. એટલે ભોગવશે તો ખરો જ ને, એ ફાંસીને સજા આપે એ કંઈ મરતો નથી, પણ એને તો સાહેબ ને કે મને ફાંસી આપી. એ ઓય બાપા કરે જ ને હાડકું ભાંગે ત્યારે, તો થા દુઃખી. હાડકાને કંઈ મતલબ જ નથી, શરીરને બાળો કાપો, અને પોતે આત્મા કપાય એમ નથી, છેદાય એમ નથી. એટલે મોટી એક મજાક જેવી, અનંત કાળથી જીવ પોતે પોતાની સાથે મજાક કરી રહ્યો છે ને. પોતે નૈનમ છિદંતી શસ્ત્રણી નૈનમ દહતી પાવક, પોતે છેદાય નહીં ને બળાય નહીં. જેને બાળવામાં છેદવામાં આવે છે, કાપવામાં આવે છે, એ જડ છે, એને કોઈ ઉપયોગ જ નથી. એટલે અનંતકાળથી નાટક જ ચાલી રહ્યું છે ને. આ નાટકનું નામ સંસાર, આ નાટકનું નામ ભવે ભવ ભવાય. આપણે ભવાયા છીએ, ભવ કરી ભવાઈ કરીએ છીએ. કેમ ક્યારેક સ્ત્રી થાય, ક્યારેક પુરુષ થાય, ક્યારેક માં થાય, ક્યારેક દીકરી થાય, ક્યારેક ડબલ રોલમાં કામ કરે, પત્ની એ હોય અને પ્રેમિકા એ હોય, એવું કરે છે. વેશ બદલે છે, ભવાઈ ભવા ભાવ ઉપરથી આ ભવાઈ શબ્દ નીકળે છે. આ ડાયો સમજાય કે ના હું ભવાઈ નથી કરતો, હું તો ગંભીર છું. ક્યારેક સાધુનો વેશ લે, ક્યારેક સાધ્વીનો વેશ લે, ક્યારેક ગુરુજી થાય, ક્યારેક ચેલો થાય, મૂર્ખોનું મૂર્ખું જ બધું. અનંતકાળથી આ જ ચાલી રહ્યું છે. મૂળમાં જ ભૂલ છે, પછી ગમે તે કરે સરવાળો જવાબ ખોટો જ આવવાનો છે ને. પ્રભુજી કે રકમ મૂળ રકમમાં ભૂલ છે તું ગમે કરને. અનંતકાળના પરબ્રહ્મમાં અનંતવાર વિદ્યાભ્યાસ શાસ્ત્રાભ્યાસ જીન દીક્ષા અને જીન આચાર્ય પણ, એટલે ક્યારેક એને ગુરુનો રોલ હોય એટલે ગુરુજી થાય નાટક કરવાનો, શિષ્યનો રોલ હોય એટલે શિષ્ય થઈ જાય, પછી એ શિષ્ય ગુરુ થાય અને આ ચેલો થાય, ફર્યા કરે. પછી બે નરકમાં મળે, લોભી ગુરુ લાલચી ચેલા. કબીર કહે છે દોનો કા નરક મેં ઠેલમ ઠેલા, ત્યાં મળે, પછી ત્યાં નાટક કરે, પછી પાછા આવે. કોકને પાંચ કારણો એવા મળી જાય, સત્પુરુષ સત્પુરુષનું વચન કાને પડે કે આમાંથી છૂટે, બાકી આમ ચાલ્યા જ કરે. ક્યારથી? આગલો છેડો જ નથી એનો. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, આગલો છેડો જ નથી એનો, છેડો પડે એવું છે. આ પ્રતિક્રમણ છે, આ પેરેગ્રાફ 537 છેલ્લો. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બને છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવાય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. એ કુપલજન બાવલના ઝાડ ઉપર આ બધું દેખાય છે. તો હું શું કરતો હતો? હું કોને માનતો હતો? હું તો ઓલો હતો, આગલા બહુવાળો, એનો આગલા બહુવાળો. હા એ બરાબર, તો એનો આગલા બહુવાળો દેખાય જ પાછું, કે આમાંથી હું સાચો કયો? ભર્તુહરી વિચારે છે, પિંગળા પિંગળા પિંગળા, પિંગળા ગુજરી ગઈ, આ તો લડાઈમાં ગયા હતા. પાછા આવ્યા ખબર પડી કે પિંગળા ગુજરી ગઈ છે, પિંગળા પિંગળાની માળા કરે છે. એ જે બાળેલી ને પિંગળાને એ રાખ માળોટે, એ બહુ લાંબી વાત છે. ભર્તુહરીનો વૈરાગ, વૈરાગ શતક લખ્યો ને, પછી પહેલાં એણે શૃંગાર શતક લખેલો. એ કેવો શૃંગાર શતક લખ્યો છે કે જે પિંગળાની રાખમાં એ આળોટે છે એટલો પ્રેમ હતો એને. એટલે શૃંગાર શતક એ વચનમાં જોડો મોટો ગ્રંથ છે. એ જ ભર્તુહરી પછી ખબર પડી કે આ રાખમાં આળોટે છે, પિંગળા જોઈએ જ ને, એક સાથે 100 પિંગળા ઊભી થઈ ગઈ, લઈ લે તારે જે જોતી હોય, આ લઉં કે આ લઉં બધી સરખી, હવે કહી લઉં શું લે. પછી ખબર પડી કે આ તો માયા છે, માયા, મા એટલે નહીં, યા એટલે સ્ત્રીલિંગ, છઠ્ઠી વિભક્તિ છે વ્યાકરણમાં, છે જ નહીં.
ब्रह्म सत्य जगत मिथ्या माया अछेद नहीं अवस्थ એટલે એ રીતે વેદાંતનો સિદ્ધાંત જૈન કરતા આગળ છે વૈરાગ માટે. કુપલદેવ વખાણ્યો છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા બધું દેખાય છે, પતિ પત્ની ભાઈ બહેન બિલ્ડિંગ ગાડી લાડી વાડી ફ્લાયઓવર આ કંઈ છે જ નહીં. તને કલ્પના છે કે મારી પત્ની સામે ઊભી છે, તને કલ્પના છે કે મેં તેડ્યું એ મારું છોકરું છે, આ કલ્પના એવું કંઈ છે જ નહીં કે હું એનો પિતા તું પિતા પણ મેં એનું એ કલ્પના છે એવું કંઈ છે જ નહીં. તું બ્રહ્મ જ છો ખાલી, બ્રહ્મ સત્ય જગત મિથ્યા એટલે વૈરાગ માટે આ જૈન કતે ઉપર છે આ વસ્તુ. પણ કેવળી સર્વજ્ઞ તો પૂર્ણ જ્ઞાની છે એટલે એને ખબર પડી કે જે દેખાય છે એ છે, જે નથી દેખાતું એ પણ છે. વેદાંતનો એટલું ફેર પડે કે જે દેખાય છે એ કંઈ છે જ નહીં, બધું માયા છે, જે નથી દેખાતું એ છે. તીર્થંકરે નથી દેખાતું એ છે અને દેખાય એ છે, પણ આ દેખાય એ છે એ આપણા કામનું નથી એટલે એ રીતે મિથ્યા જ છે, માયા જ છે. ઉપદેશ બોધ તરીકે બંને સાચા જ છે. પ્રભુજીને કુપલદે કહ્યું કે વાંચો, વેદાંત વાંચો, યોગ વાસિષ્ઠ વાંચો, પછી જ્યારે જ્ઞાન થશે તહત્તી થશે કે આ બધું બરોબર છે ત્યારે સિદ્ધાંત બધી વાત કરજો, આત્મા એક છે કે અનેક છે. અત્યારે બધું ગાંધીજીને કુપલદે કહ્યું, ભલે બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠા, રૂપકથી જ કહ્યું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, કોઈ જગત કરતા છે નહીં, પણ મને હોય તો તમને ક્યાં નડે જ. ગાંધીજીને કહે છે તમે સિદ્ધાંતનો ઉકેલ લાવવાની જંજાળમાં પડવા કરતા આત્મર્થમાં આવી જાઓ. એટલે ઉપદેશ પરિણામે તો ખબર પડે કે તું જેને તું માને છે નથી, અત્યારે પોતે પોતાથી ગુપ્ત થઈ ગયો છે. અનંતકાળની ભૂલ ક્ષણમાં ટળે એવું છે. કુપલદેવને બાવળના ઝાડ ઉપર બધું દેખાય છે, પછી આ બધો બોધ આપ્યો છે અનુભવીને. વિના દીવાના પણ કલમ ચલાવી છે, શાસ્ત્રો વાંચીને નથી કર્યું, ગોખીને નથી કહ્યું, કાંઈ કહેતા કહેતેથી. આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે. હવે શરીર છે તો શરીરને જો જોતું છે, મનને જે જોતું છે, એ ખાશે ન ખાવાનું, પીશે ન પીવાનું, એટલે જાશે જ નહીં, નીચે નરકમાં જશે. તે જ જન્મ છે, ફરી વાર જન્મ છે, કેમ કે છૂટવાનું છે નહીં. એને અજ્ઞાન હતું એટલે પોતાને શરીર માન્યું, પોતાની રુચિ પ્રમાણે એણે ધર્મના ગુરુ માન્યા. જન્મ મરણ તો છૂટવાના નથી, પોતાની સંસારવાસના પરિચ્છેદ ન થતી હોવા છતાં એમ માન્યું કે થાય છે. એટલે સતદેવ સદધર્મ અને સદગુરુની અવહેલના કરી એટલે જીવ ફરી વાર જન્મ છે ને ફરી વાર મરશે. ધર્મને નામે ગમે ત્યાં બેસી ગયો, એ ફરી વાર જન્મ છે. હવે કેટલું સહેલું છે આ, અને સમજે તો શેવડો પડે એવું છે. તે જ જન્મ છે, તે જ મરણ છે. હવે જન્મ્યો એટલે તો મરવાનો ને, જે જાય તે જાય, આ તો સિદ્ધાંત છે. આત્મા જન્મ્યો નથી એટલે આત્મા મરે નહીં. શરીર તો મા બાપે જન્મેવું છે. આ શરીર કોણે બનાવ્યું? મા બાપના શરીરથી આ ચેતનનું શરીર બન્યું. એમ બન્યું એટલે મરશે, સંયોગ પદાર્થનો વિયોગ થવાનો છે. આત્મા બન્યો નથી એટલે મરે નહીં ક્યારે. આ સમજાઈ જાય તો કેવું થઈ જાય? જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે ને, પછી એને મરણનો ડર કેનો લાગે? પછી દોરા ધાગા માદળિયા અસદગુરુ પાસે શા માટે જાય? ભીખ માગવા એને ખબર પડી જાય હું મરું જ નહીં, પછી શા માટે અસદગુરુ પાસે જાય માદળિયું લેવા માટે, મંત્ર લેવા માટે? એને ખબર પડી જાય કે મારા કરેલા કર્મ પ્રમાણે જ મારે જીવવાનું છે, પછી શા માટે પૈસા માટે પાસપોર્ટ માટે ગુરુજી પાસે જાય? અને ગુરુજી સમજી ગયા હોય કે આમ જ છે તો ગુરુજી આપે જ નહીં ને સાચા ગુરુ. કુપલ તો ક્યાં કઈ સૌભાગ્ય બને આપ્યું? પોતાની એક પણ વ્યવહારિક ઈચ્છા પૂરી ન કરે એને આપણે લડી લડીને નમસ્કાર કરીએ એ સદગુરુ હોય. આપણી રૂચિનું સમાધાન કરે છે વ્યવહારિક, આ અસદગુરુનું લક્ષણ છે. કુપલદેવ ઉપદેશ એમ વ્યાખ્યા આપી છે. સદગુરુ અને અસદગુરુનો ભેદ કેમ ખબર પડે? તારે વ્યવહારમાં જે જોઈએ છે આપે એ અસદગુરુ, તારે વ્યવહારમાં જોઈએ છે ન જ આપે એ સદગુરુ. કેટલું સહેલું છે. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, અને વૈરાગ ન હોય તો ઓળખાઈ જાય એવું છે. તે ઉપજવા પૂર્વિત ભાગ, આ પૂર્વિત ભાગ વગર ઓળખાઈ જાય એવું છે. તેમ નહીં તો કંઈ સત્સંગ, આ સત્સંગમાં ખબર પડે આ વચનામૃતમાં કે કેમ ઓળખાય. તેમ નહીં તો કંઈ દુઃખ રંગ માર પડે, ત્યારે માર પડે તો આ જીવ વધારે માદળિયા ગોતે છે. એટલે આ કાળમાં તો સત્સંગ જ એને તારણહાર છે. પણ સત્સંગ ક્યાં ગોતવો? એટલે વચનામૃતનો સંઘ એ સત્સંગ છે પ્રભુજીજી.
જૂનાગઢથી પત્ર લખે છે મોહનલાલજી મહારાજને કે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતે સત્સંગ સત્પુરુષની ગરજ સારે એમ છે, તમારે ઘેર ત્યાં ઉતર્યા છો ત્યાં સત્સંગ છે તમારે, હવે ક્યાં ગોતવો છે? પણ પરમ કૃપાલયમાં પરમેશ્વર બુદ્ધિ નથી આવી એટલે બ્રહ્મચારીજી કહે છે 1000મા પત્રમાં, જૂની પત્ર સુધામાં 1000મો નંબર, કે જ્યાં ત્યાં એના માથા ભરાઈ જાય છે અને જીવ અચિંત્ય એવું આત્મપદ ગુમાવી દે છે. અને શું થાય છે? દેવ પતાવ આવ્યો અને દેવ વધતું જાય એવું કરે છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે, તે જ દેહ છે, તે જ દેહના વિકાર છે, તે જ પુત્ર. દીકરો એટલે શું? આ માન્યતા કે શરીરે હું, શરીરે હું તો એ શરીરથી દીકરો દીકરી પેદા થાય ને, આત્માએ હું તો આત્માને ક્યાં સંતાન હોય જ, આત્માને શરીર જ નથી, પિતાપણું માતાપણું નથી તો પુત્રપણું સ્ત્રીપણું પુરુષપણું દીકરીપણું દીકરાપણું ક્યાંથી હોય? એટલે કહે છે તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. આ કલ્પના જ છે માત્ર, પણ ભાવકલ્પ વિચારથી કરે છે કલ્પના. એટલે શું થાય? ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. હવે કર્મ બાંધશે, આ ખાલી ભાવ કલ્પના છે, આખી આ ગાથાનો અર્થ છે અહીંયા. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે. આ ભાવ કલ્પના કરી, ખાલી કલ્પના જ છે, આત્માનું વીર્ય સ્ફુરાયમાન થયું, જે જે ફુરાયમાન થયું એ વિભાવને અનુરૂપ કાર્બન વગરના એક પ્રદેશ પણ દૂર નથી આત્માના, અનંત કાર્બન વગરના પડી જ છે. લોક આખો ઠાંસી ઠાંસીને ભેળ્યો છે આત્માના પ્રદેશ સાથે, એક પ્રદેશ પણ દૂર નથી, તરત જ એ કાર્બન હોય ચોટી. આ ચોટી આ નામ દ્રવ્ય કર્મ, દ્રવ્યની રજ, જેમ હાથમાં કચરો હોય એવું કર્મ. એ આત્માના સાથે ચોંટ્યું, કેવી રીતે ચોંટ્યું? કયો ગુંદર? કશાય ન કશાય. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. જળની ધૂપ હવે બની ગઈ, હવે યથાકાળે ઉદયમાં આવશે. ઉદયમાં આવશે એટલે સુખ દુઃખ ભોગવવું પડશે. સુખ દુઃખ કેવી રીતે ભોગવે? શરીર તો હોવું જોઈએ ને, એટલે શરીર મળશે એને, એટલે જન્મ છે, પણ દુઃખી થવું પડે ને પાછું, એટલે મરશે. એ જીવતા જીવે મરતા આવડી જશે તો ફરી ફરી નહીં મળે. જીવતા બધાને આવડે છે, કૂતરા બિલાડા કાગડાને, મરતા આવડતું નથી. મરતા શીખી જશે તો ફરી વાર નહીં મરવું પડે. એ મરતા કેમ આવડે? આ જ્ઞાનની વાત સાચી લાગે અને મરણ આવે ત્યારે પકડી રાખે કે આ મરે છે હું નથી, દેહ મરે છે હું નથી મરતો. તો એટલે કહે છે તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આજ મોક્ષ, અન્ન મોક્ષ એ સિદ્ધિશિલા નથી, અહીંયા છે ઈશેત પ્રકબર. ઈશેત પ્રકબર સિદ્ધિશિલા જ્ઞાની બેસે ત્યાં જ. ઈડરમાં કહ્યું 755માં, આ સિદ્ધ આ બેઠા છે તે સિદ્ધિશિલા. અનુભવીને કહ્યું જ ગોપાલદેવી, બોલવા માટે નહીં. જ્ઞાની જે બેસે એ સિદ્ધિશિલાનો ટુકડો છે, જેની ઉપર સહજ આત્મ સ્વરૂપ બેસે એ સિદ્ધિશિલા નહીં, તે આનંદ બેઠા છે. તેની નિવૃત્તિ થી ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધન કયા છે. અને તે સાધન પણ જોજો, પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્ય સિવાય પ્રવર્તવે તો જ છે. ફૂલ નહીં તો ફૂલની પાખડી એમ ના ચાલે. પુરુષાર્થ ગોપ્ય વિના કરેડિયા કરવા પડે, ગોપાલદેવ છૂટક છૂટક નહીં તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે. શું? પર દ્રવ્યમાં તને માન્યતા થઈ છે તે તું નથી, બાકીનું જો વધ્યું એ તું છો. આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો સર્વ વ્રત આમાં બધું આવી ગયું, દીક્ષા અને માસખમંડ બધું, યમ નિયમ બધું આવી ગયું, રાત્રિ ભજનનો ત્યાગ આમાં આવી ગયો, જપ યાત્રા ભક્તિ બધું આવી ગયું આમાં, શાસ્ત્ર જ્ઞાન બધા શાસ્ત્રો સમયસર નિયમસર બધું વંચાઈ ગયું આમાં. આદિ કરી છૂટ્યો એમાં કઈ સંશય નથી. એ જ વિનંતી આત્મ સ્વરૂપે પ્રણામ, ગોપાલદેવ એ સ્વરૂપમાં છે અત્યારે, એ યાદ કરીને પાછા પ્રણામ કરે છે કે તમે આ કરજો, આ જ્ઞાનીની આજ્ઞા છે. તો શું થશે? આ થાય તો નહીં તો દેહ આદિથી ભિન્નના ભાસ્યો જીવકો કાળ, તેથી મિથ્યા મોહમાં ગયો અનંતો કાળ. તો આ જેને વયું ગયું એને શું થશે? ગોપાલદેવ કહે છે દિગંબર દેરાસરે ભૂલેશ્વરની પાસ 900 બહુ જણા વિશે પૂછેલી જે વાત, તેનો ઉત્તર સ્વમુખે દીધો હતો સાક્ષાત, એ હવે આપણે
આગલા સમાગમમાં લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.